હેલો ગાઈઝ ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે ફર્સ્ટ આર્ટિકલ કેન બેતવા ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટના બારમાં છે જુઓ ન્યૂઝ શું છે આપણા યુનિયન જલશક્તિ મિનિસ્ટર શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા આ કેન બેતવા ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટને રિવ્યૂ કરવામાં આવ્યો છે તો એમાં કંઈ નવાઈ થોડી કરી છે તો એમનું કામ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે આપણી માટે કેન બેતવા ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો છે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે તો જો ક્વેશ્ચન કેવા બનશે તો આ કેન રિવર છે ને એ એમ્પીમાં આવેલી છે એટલું તમારે યાદ રાખવું છે કેન રિવર એમ્પીમાં છે અને બેતવા રિવર છે તો યુપીમાં છે હવે જો આમાં થાય છે કેવું કે એમ્પીમાં જે કેન રિવર છે ને તો એમાં ઘણું બધું સરપ્લસ વોટર હોય છે અને એ સરપ્લસ વોટર એટલે કે વધારાનું વોટર શું થઈ જાય છે વેસ્ટ થઈ જાય છે પરંતુ બીજી તરફ આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશનું જે બેતવા રિવર છે તો એની આસપાસનું રીઝન છે ને તો ત્યાં એટલું બધું પાણી છે નહીં રાઈટ એમાં પણ મેઇનલી જે બુંદેલખંડ રીઝન છે બુંદેલખંડ રીજન આ મધ્યપ્રદેશ અને યુપી બંનેમાં આવેલું છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંનેમાં બુંદેલખંડ રીજન છે તો ફેલાયેલું છે હવે એ બુંદેલખંડ રીજન છે ને તો એ કેવું છે એ ડ્રાય એરિયા છે એટલે કે ત્યાં છે ને ઈરિગેશનની સુવિધા એટલી બધી અવેલેબલ નથી અને લોકો માટે એટલું બધું પીવાનું પાણી અવેલેબલ નથી સિંચાઈની સુવિધા ના હોવાથી ખેડૂતોને ઘણા બધા હળડલનો સામનો કરવો પડે છે રાઈટ તો એટલા માટે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશમાં શું કરવામાં આવશે આ કેન બેતવા છે તો એને લિંક કરવામાં આવશે કે ભાઈ આ કેન વોટર છે તો એને તમે આ બેતવા રિવરમાં ટ્રાન્સફર કરો ઉત્તર પ્રદેશની જેથી કરીને એની આસપાસનો જે એરિયા છે તો ત્યાંના જે ખેડૂતો હોય ધરતીપુત્રો હોય તો એને સિંચાઈની સુવિધા મળી રહે પીવાનું પાણી મળી રહે અને જે પણ ઇન્ડસ્ટ્રી હોય તો એ પણ ફ્લરિશ કરી શકે રાઈટ તો એ મકસદથી આ રિવર છે તો એને લિંક કરવામાં આવે છે આટલું તમારે યાદ રાખવાનું છે કેન રિવર એમપીમાં છે અને બેતવા રિવર છે તો ઉત્તર પ્રદેશમાં છે અને ભારત દેશની અંદર લગભગ છે ને એકત્રીસ જેટલી આ પ્રકારના ઇન્ક ઇન્ટર જે પ્રોજેક્ટ છે તો એનો સરકારનો પ્લાન છે અને એમાંથી આ કેન બેતવા રિવરનો જે કામકાજ છે તો ખૂબ જ આગળ વધી ગયું છે અને તમે વિચાર કરો કે આ કેન બેતવા રિવર છે ને તો એને લિંક કરવા માટે છેલ્લા પંદર વર્ષથી ડિસ્કશન ચાલી રહી છે બંને સ્ટેટ વચ્ચે તમે વિચાર કરો ભારતની મહાનતા છે પંદર વર્ષથી એટલે પંદર વર્ષથી આ કેન રિવરનું વોટર છે તો એ વેસ્ટ થતું હશે ને આ તમારે આ લોકોની બુદ્ધિ જુઓ રાઈટ જો બુદ્ધિ હોત તો અત્યાર સુધી કામ પતી ગયું હોત પણ આ તો ડિસ્પ્યુ સ્પૂટ હોય ને કે ભાઈ અમારું પાણી સેજ બી આમાં વધારે ના જોવું જોઈએ અને અમને પાણી ઓછું ના મળવું જોઈએ આવા ડિસ્પ્યુટ તો થોડા થોડા રહેવાના અને એ ભારતની મહાનતા છે અને આટલા વર્ષોથી પાણી વેસ્ટ થતું હશે અને હવે અમુક હજુ પણ અમુક એવા ઇસ્યુ રહ્યા છે જેને ક્લેરિફિકેશન એના ઉપર જરૂરી છે તો એ તો એમને લાવવું હશે તો લાવશે નહીં તો તેલ પીવા જાય રાઈટ આ આપણે અહીંયા બધું લખેલું છે તો તમે એને નોટડાઉન કરી શકો છો કે ભાઈ બાસઠ લાખ જેટલા જે બુંદેલખંડ રીજન જે બંને સ્ટેટમાં ફેલાયેલું છે તો એ લોકોને થાઉઝન્ડ્સ ઓફ લોકોને ડ્રિંકિંગ વોટરની સુવિધા પણ મળશે અને ખેડૂતોને પણ ઇરિગેશન મળશે બધું આપણે લખેલું છે તમને ઓલરેડી આપણે પહેલાથી એક્સપ્લેન કરી દીધું છે રાઈટ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો જસ્ટ ખાલી તમારે છે ને યુપીએસસી માટે એટલું યાદ રાખવાનું છે જીપીએસસી માં ક્વેશ્ચન બનશે તો પણ અહીંયાથી જ ક્વેશ્ચન બનવાનો છે ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે જસ્ટ નોટ ડાઉન કરી દો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે મારે તમને આની સાથે લિંક કરીને સારો એવો ક્વેશ્ચન પૂછવો હતો ઉપર પણ ક્વેશ્ચન પૂછાય એવો હતો પણ આપણે પૂછવો નથી રાઈટ તો તમારે એટલું યાદ રાખવાનું છે ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ છે તો એને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા રિલીઝ કરવામાં આવે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધેલી છે ઇન્ડો રાઈટ તો એને તમે ત્યાંથી રિવિઝન કરી શકો છો મારે તમને ક્વેશ્ચન પૂછો હતો બટ ટુડે આઈ એમ નોટ હેપી વિથ યુ ગાઈઝ ધેટ્સ વાય આઈ વિલ નોટ આસ્ક જસ્ટ અ સિંગલ ક્વેશ્ચન ટુ યુ રાઇટ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલના બારામાં છે ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ તો એટલું યાદ રાખો કે આ ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ છે તો કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા આજે ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ છે તો એને લોન્ચ કરવામાં આવે છે અને મેઇનલી આમાં કરવામાં શું હતું તો તમે જુઓ કે જે પણ પેલી ફ્રેટ એટલે તમે સમજો ને જે વેગન આપણે એને કાર્ગો અથવા તો આપણે કાર્ગો કહીએ તો વધારે સારું લાગશે તો એ કાર્ગોમાં તમને ખબર હશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાનને આ બધું બિઝનેસમેનને બધા મંગાવતા હોય છે તો એ લોકો માટે આ પોર્ટલને શરૂ કરવામાં આવે છે ફ્રેટ કસ્ટમર જેને આપણે કહી શકીએ તો એ દરેકે દરેક જે ફ્રેટ કસ્ટમર હશે તો એને એક જગ્યા એક જ જગ્યાએ બધી જે ઇન્ફોર્મેશન છે તો મળી રહેશે કે ભાઈ એમનું જે પણ શિપમેન્ટ છે તો એ ક્યાં પહોંચ્યું છે અને કોઈ ડિસ્કાઉન્ટ હશે કોઈ ઓફર હશે તો એ પણ એમને ત્યાં અવેલેબલ હશે અને જે પણ ભાડુંના જે જેટલી પણ મહત્વની એમની માટે ઇન્ફોર્મેશન હવે આપણે કંઈ ફ્રેટ કસ્ટમર બનવાનું નથી તો આમાં વધારે પડતું કંઈ આર કરવાની જરૂર ના આવે એટલું જ યાદ રાખવાનું કે જે ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ છે તો એ વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ધ નીડ્સ ઓફ ધ ફ્રેટ કસ્ટમર એટલે કે ફ્રેટ કસ્ટમરની બધી જે જરૂરિયાતો છે તો એનું વન સ્ટોપ સોલ્યુશન છે બસ એટલું તમારે યાદ રાખવાનું છે બાકી કંઈ આર કરવાની છે જરૂર આવતી નથી અને ઓન પહેલાં આમાં કેવું થતું હતું કે જે પણ ફ્રેટ કસ્ટમર હોય તો એને ફિઝિકલી જઈને રેલવે સ્ટેશન ઉપર ને જે પણ અધિકારીઓ હોય એને મળવું પડતું હતું ને કેટલું પણ પછી ઘૂસ આપવી પડતી હતી ને આ બધું થતું હતું તો હવે એને રિપ્લેસ કરીને ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી અને ડિજિટલ ઇન્ડિયા વિશે કંઈ પણ લખવાનું આવે મિનિસ્ટ્રી ઓફ રેલવેના એફર્ટ્સ વિશે કંઈ પણ લખવાનું આવે તો અને તમે નાના એવા બે ત્રણ શબ્દોમાં કોટ કરી દો તો તમારી ઇન્ટલેક્ચ્યુઅલ પર્સનાલિટી બતાવે કે ભાઈ તમે કરંટમાં અપડેટ છો આ સૌ ફાલતું આર્ટિકલ છે અને આપણે છેલ્લે રાખીએ તો એ જીપીએસ માં તો ક્વેશન બની જશે કારણ કે એને ફાલતુથી પ્રેમ છે થોડો એના પછી આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે આ જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે તો ખાસ અને જે પણ ગુજરાતના કોઈ ક્લાસ થ્રી લેવલની એક્ઝામની તૈયારી કરતા હોય તેની માટે પણ ઇમ્પોર્ટન્ટ છે આપણી જે ગુજરાતની રૂપાણી સરકાર છે તો એમને એન્ટિક લાગે ને ગુજરાતની જે રૂપાણી સરકાર છે તો એમને નક્કી કર્યું છે કે ભાઈ આપણે છે ને અમરેલી આપણું જે જિલ્લો છે આ અમરેલી આપણા જુનાગઢ બાજુના બધા એમની ભાષા બહુ એકદમ મીઠી ભાષા હોય છે મારો એક ફ્રેન્ડ છે એ જૂનાગઢનો છે એટલે એમની ભાષા છે ને તમે જોજો જે જૂનાગઢ બાજુના બધા હોય ને એમને એમના બોલે એટલે પાછળ છે ને ની લાગે લાવની લાવની એવું થાય એટલે એમની એમ ભાષા એકદમ મીઠી હોય છે સોરઠની જે પવિત્ર ભૂમિ રાઈટ તો ચલો આપણે આના ઉપર ડિસ્કશન કરીએ આપણા ગુજરાતની રૂપાણી સરકારે ડિસિઝન લીધો છે કેવો કે ભાઈ અમરેલી જિલ્લો છે ને તો એમાં બગસરા પ્રાંત છે પ્રાંત એટલે તમે સમજો ને પ્રાંત અધિકારીના બધું હોય છે ને તો એ બગસરા પ્રાંતને હવે નવો બનાવવામાં આવશે આટલું તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે બગસરા પ્રાંત છે તો એને અમરેલી જિલ્લામાં નવો બનાવવામાં આવશે અને મેઇનલી આ તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે કે કયો પ્રાંત બનાવવાનો છે અને મેઇનલી ઓફિશિયલી છવ્વીસ જાન્યુઆરીથી આ જે પ્રાંત છે તો અસ્તિત્વમાં આવશે તો ગુજરાત ચીફ મિનિસ્ટર હેઝ ડિસાઈડેડ ટુ ક્રિએટ અ ન્યૂ બગસરા પ્રાંત આ બગસરા તો મેં તો સાંભળેલું પણ છે આ બગસરા તો કંઈક છે ત્યાં રાઈટ તો નવો જે પ્રાંત છે અમરેલી જિલ્લામાં તો બનાવવામાં આવશે એન્ડ ધીસ વિલ ટેક ધી સ્ટેટ રેવન્યુ સર્વિસ નિયર ટુ ધ પીપલ એન્ડ પ્રોવાઈડ ધ સર્વિસ ફાસ્ટર એટલે કહેવા શું માંગે છે કે જો એક તો સરકારની જે પણ રેવન્યુ સર્વિસ છે ને એ લોકોના સુધી પહોંચે પેલા પ્રાંત અધિકારીના બધું હોય ને રાઈટ તો એ શું થશે કે ભાઈ નવું એક પ્રાંત ક્રિએટ થયું તો ત્યાં સરકારની જે રેવન્યુ સર્વિસ છે તો ત્યાં લોકોના નજીક પહોંચશે પહેલા એમને શું કરવું પડતું એ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જવું પડતું હતું અને ખૂબ જ મોટો એરિયા હોવાથી ત્યાં વર્કલોડ પણ કર્મચારીઓ પર વધારે રહેતો હતો અને લોકોને વેઇટિંગ પણ વધારે કરવું પડતું હતું અને ટાઈમ વેસ્ટ થતો હતો અને ઘણા બધા એના હર્ડલ છે તો રહેતા હતા તો હવે શું થશે કે જે સરકારની રેવન્યુ સર્વિસ છે તો એ લોકો સુધી આવી જશે નજીક આવશે અને જે પણ સર્વિસ છે તો એને ફાસ્ટર પ્રોવાઇડ કરી શકાશે ઝડપથી પ્રોવાઇડ કરી શકાશે એન્ડ ધ ન્યુલી ક્રિએટેડ બગસરા પ્રાંત વુડ કમ ઇન ઇફેક્ટ ઓન ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી વિલ ઇન્ક્લુડ્સ ધી બગસરા એન્ડ વડીયા તાલુકા એટલે કે જે બગસરા અને વડીયા તાલુકો છે તો એને આપ જો એક ડિસ્ટ્રિક્ટ છે પછી એની અંદર પ્રાંત છે અને પછી તાલુકા આવે છે રાઈટ અને તો એ તમારે યાદ રાખવાનું છે કે આમાં જે પ્રાંત છે તો એની અંદર બે તાલુકા આવશે બગસરા પ્રાંતમાં બે તાલુકા હશે તો એ કયા છે તો એક તો બગસરા તાલુકો અને બીજું છે વદિયા તાલુકો તો આ પણ તમારે યાદ રાખવાનું છે એન્ડ સિન્સ ધ ડિસ્ટ્રિક્ટ વિથ લાર્જર જ્યોગ્રાફિકલ એરિયા કોઝ ઇનકન્વીનિયન્સ ટુ ધ પીપલ ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ બીન રીઓર્ગેનાઇઝિંગ સ્મોલર ડિસ્ટ્રિક એન્ડ તાલુકાઝ ફોર એડમિનિસ્ટ્રેટિવ કન્વિનિયન્સ ફાસ્ટર ડેવલપમેન્ટ રિડ્યુસિંગ ધ વર્કલોડ એઝ વેલ એઝ સેવિંગ ધ પીપલ્સ ટાઈમ એટલે કહેવા શું માંગે છે કે ભાઈ સરકાર છે ને તો હવે શું કરી રહી છે જે પ્રાંત ને તાલુકાને ને જે પણ મોટા ના બધું રીઓર્ગેનાઇઝ કરી રહી છે શા માટે જેથી કરીને એક એડમિનિસ્ટ્રેટિવ કન્વિનિયન્સ ઊભું થાય હવે અમુક જગ્યાએ શું થાય છે કે વર્કલોડ ખૂબ જ વધારે છે જે પણ આમાંથી આપણે વિડીયો જોવા વાળા કોઈ મામલતદાર કે ડેપ્યુટી મામલતદાર એવું કંઈ હશે તો એમને ખબર હશે પછી તલાટી કોઈ હોય તો એમનો વર્કલોડ છે તો અમુક જગ્યાએ ખૂબ જ વધારે હોય છે અને અમુક જગ્યાએ એવું હોય છે કે કોઈ એટલું બધું કામ હોતું નથી અમારે એક રિલેટિવ છે તલાટી છે રાઈટ તો એ ભાઈ મતલબ એટલું એમને જલસાવાળું કામકાજ છે ને એટલે અમુક વખતે કામ આવી જાય પણ કહેવાનો મતલબ એ છે કે એમને જે જગ્યાએ પોસ્ટિંગ છે તો ત્યાં થોડા શાંતિ છે રાઈટ તો એવું હોય છે કે ભાઈ એરિયા અમુક એવા ગામડા હોય એકદમ રિમોટ એરિયા હોય તો ત્યાં એટલો બધો વર્કલોડ ના હોય પણ તમે માન લો કે અમદાવાદ જેવી સિટીમાં હોય તો પછી ભૂકા બોલાઈ જાય રાઈટ તો એ વસ્તુ તમારે યાદ રાખવું છે એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ છે પછી ફાસ્ટર ડેવલપમેન્ટ થઈ શકે પછી વર્કલોડ છે તો એને ઓછું કરી શકાય તો આ બધા એના ફાયદા છે તો એ તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું કે સરકારનો મકસદ શું છે એમ રામ કંઈ સપનામાં આવ્યું અને એમને આવા ડિસિઝન લીધા નથી નાવ ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ ટેકન અપ ધી રીઓર્ગેનાઇઝેશન ઓફ પ્રાંત અને સરકારે હવે જે પ્રાંત છે તો એને રીઓર્ગેનાઇઝ કરવાનું નક્કી કર્યું છે તો એટલું યાદ રાખજો કે હવે ગુજરાતમાં નવો પ્રાંત બગસરા પ્રાંત બને છે અમરેલી જિલ્લામાં એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આસામ ગવર્મેન્ટના બારામાં છે આસામ ગવર્મેન્ટે જસ્ટ ખાલી એટલું તમે યાદ રાખો કે નક્કી કર્યું છે કે એમના જે ક્લાસ ફોર જે પણ કર્મચારીઓ હોય જે એમ્પ્લોય હોય તો એમને હવે શું આપશે તો જે ખાદીના શર્ટ આપશે ને એના સિવાય એરી શોલ આપશે એરી એટલે તમે સમજો ને આ એક પ્રકારનું સિલ્ક છે આસામમાં જોવા મળતું સિલ્ક છે તો એરી સોલ છે અને પછી એરી સ્ટોલ ને આ બધું જે ગ્રેડ ફોર કર્મચારીઓ છે એને આપવાનું છે તો એટલું યાદ રાખજો કદાચ જીપીએસસીમાં આવા ક્વેશ્વનો બને છે તો આવી જાય કે કયા રાજ્યે નક્કી કર્યું છે આવા યુપીએસસીમાં તો આવશે જ નહીં હું તમને ચોખ્ખું કહી દઉં છું આ પણ યુપીએસસીમાં નહીં આવે આપણ નહીં આવે અને આ પણ નહીં આવે સમજી ગયા ઉપરના ત્રણમાંથી યુપીએસસીમાં બની શકે બાકી નીચેના ત્રણમાંથી આવે જ નહીં આવે તો પછી યુપીએસસી ને છોડી દેવું પડે આસામ ગવર્મેન્ટ વિલ પ્રોવાઇડ ખાદી શર્ટ એરિસ્ટોલ અને એરિસ્ટોલ ટુ ગ્રેડ ફોર એમ્પ્લોયી આટલું બસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ મેનલી આસામ સરકાર છે તો એ પોતાના કર્મચારીઓને ખાદી નહીં આપવાનું કારણ કે યાર મહાત્મા ગાંધી છે તો એમનું રિસ્પેક્ટ કરવા માંગે છે આ ભાઈઓ બહેનો રાઈટ મહાત્મા ગાંધીની રિસ્પેક્ટ કરવા માંગે છે અને બીજું એ છે કે ભાઈ ખાદી છે તો એને પ્રમોટ પણ કરી શકાય ને એ બધા મકસદથી આ કામ કરવામાં આવે છે તો આપણે એમાં પડવાની જરૂર નથી હવે આ નેક્સ્ટ જે આજનો લાસ્ટ આર્ટિકલ જોઈ લઈએ તો જે આપણા યુનિયન ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર છે જેમનું નામ છે ડિજિટલ કેલેન્ડર અને ડેરી એપ તો સોરી ડાયરી એપ ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપ છે તો એને લોન્ચ કરી છે તો એટલું તમે યાદ રાખજો કે આ ડિજિટલ કેલેન્ડર અને જે ડાયરી એપ છે તો એક પ્રકારે ઇકો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અથવા તો ઇકો ફ્રેન્ડલી ઇનિશિયેટિવ છે રાઈટ અને જે ન્યૂ દિલ્હી છે તો એમાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે એન્ડ ઇટ ઇઝ અવેલેબલ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ એટ ધીસ ટાઈમ એટલે કે અત્યારે હિન્દી અને ઇંગ્લિશમાં ડિજિટલ કેલેન્ડર અવેલેબલ છે પરંતુ આવનારા ભવિષ્યમાં ભારતની જે અગિયાર રિજનલ ભાષાઓ છે પંદર જાન્યુઆરીથી થઈ જશે દ કેલેન્ડર હેઝ અ થીમ ફોર એવરી મંથ એટલે કે દર વર્ષ દરેક મહિના માટે અલગથી થીમ હશે એન્ડ ઇટ વિલ ઓલસો હેવ ઓલ ઇન્ફોર્મેશન ઓફ હંડ્રેડ રિવોલ્યુશનરી પ્રોગ્રામ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સરકારના જે રિવોલ્યુશનરી પ્રોગ્રામ છે સરકારની જે સ્કીમો છે તો એના વિશે પણ આ કેલેન્ડરની અંદર ઇન્ફોર્મેશન હશે અને તમારે કોઈને ડાઉનલોડ કરવું હોય તો એને તમે ગૂગલ પ્લે અને જે એપ સ્ટોર છે આઈફોનનો એપ સ્ટોર તો ત્યાંથી એને ડાઉનલોડ કરી શકો છો અને આ ઇમ્પોર્ટન્ટ છે કે આ એપ છે તો એને કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે ધ એપ હેઝ બીન ડિઝાઇન એન્ડ ડેવલપ બાય ધ બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા આ એપ છે તો એને ડેવલપ કરવામાં આવી છે તો યાદ રાખજો બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગમાં આવે છે એન્ડ ધ એપ વિલ ડુ અવે વિથ ધ નીડ ફોર ન્યૂ કેલેન્ડર એવરી યર એટલે કે દર વર્ષે જે નવું કેલેન્ડર છપ્પાવવું પડે ને જે પણ નાટકો કરવા પડે તો એને હવે એ નીડ છે તો એને ખતમ કરી નાખશે તો વિડીયોને આપણે હવે કમ્પ્લીટ કરી આવે જો અમુક લોકો શું લાગશે છે અમુક લોકો આપણે જો ગુડ મોર્નિંગ લખો એમાં કોઈ વાંધો નથી પણ અમુક લોકો ગુડ મોર્નિંગ લખે અને થેન્ક યુ લખે પણ જવાબ નથી આપતા તો જો એક સમયે તમે છે ને ગુડ મોર્નિંગ નહીં લખો તો ચાલશે પણ જવાબ આપો રાઈટ ગુડ મોર્નિંગ લખો એમાં કોઈ વાંધો નથી આપણે વોક કરવા જઈએ તો તમે તમે જોયું હશે કે અમુક વખતે આપણે શરૂ શરૂમાં બધાને આન્સર પણ આપીએ છીએ પર્સનલી હું દરેકે દરેકે જે તમારા આન્સર છે તો એના રિવ્યૂ કરું છું પણ બધાનો આન્સર પોસિબલ ના થાય પણ અર્લી મોર્નિંગ શું થાય કે આપણે મોર્નિંગ વોકમાં હોઈએ એટલે પછી જે પણ માની લો કે કોઈ શરૂ શરૂમાં આન્સર આપ્યો હોય કમેન્ટ કરીએ તો આપણે તરત ત્યાં રિપ્લાય પણ આપીએ છીએ તો જે પણ લોકો ગુડ મોર્નિંગ થેન્ક યુ બધું લખે છે તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ તમે પાર્ટિસિપેટ આન્સર રાઇટિંગમાં પણ કરશો તો વધારે સારું લાગશે એક સમય તમે એ નહીં લખો તો ચાલશે લખો એમાં કોઈ વાંધો નથી પણ એ પણ નહીં લખો તો પણ ચાલશે પણ આન્સર તમારે જરૂર લખવાનો છે રાઈટ કારણ કે આપણે મેઇન આપણી નીડ શું છે આન્સર છે બીજું બધું તો પછી રાઈટ તો આજે તો મેં જાતે કરીને ક્વેશ્ચન પૂછાત નથી બાકી મારે તમને ક્વેશ્ચન પૂછો તો હું તમને બહુ સરસ એવો ક્વેશ્ચન પૂછાત પણ જ્યારે લોકો ના માને તો પછી આપણે કંઈક સામેથી રિસ્પોન્ડ તો કરવો પડે ને રાઈટ તો જોઈએ આવે શું થાય છે તમારી ઈચ્છા હોય તો આપણે આ ક્વેશ્ચન પૂછીશું નહીં તો પછી નહીં પૂછવાનું કારણ કે પછી એક અને એક માણસો આન્સર આપે બીજા લોકો પાર્ટિસિપેટ ના કરે પછી કમેન્ટ જોઈને નીચેથી લખી નાખે તો પછી કમેન્ટ જોઈને લખશો તો જે કમેન્ટ લખી હશે એ પાસ થઈ જશે અને તમે રૂકી જશો તો મારે તો એવું ચાવાનું છે કે ભાઈ તમે પણ પાસ થાવ રાઈટ તો જે લોકો બીજાની કમેન્ટ જોવે છે એને પણ મારે પાસ કરાવવા છે તો એટલા માટે થોડું ટ્રેનિંગ તો તમારે લેવી પડશે સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ શુભ જાય